नमस्ते, जय हिंद मित्रों, हमारी आ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आप आ चैनल जरे यूट्यूब पर जुओ त्यारे सारा में सारी वीडियो क्वालिटी मेळवा माटे आप आपना स्क्रीन पर रहेला त्रण पॉइंट पर टच करशो, त्यांथी सेटिंग में क्वालिटी 480p અત્યારે મળી રહી છે, ત્યાં એ ક્વોલિટીને સિલેક્ટ કરજો। 1080p ક્વોલિટી મળે તો 1080p ક્વોલિટી પસંદ કરી અને પછી આપ આ વિડિયો જોજો, જેથી આપને બોર્ડ પર લખેલા અક્ષરો સારામાં સારી રીતે જોવા મળે। ચાલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.2 दाखलो पहलो। एकदम सरल बाळको, एकदम सरल, जो इने आखो टेबल आयको छे, आनी अंदर 3-4 दाखला आयपा छे, एकदम सरल। शू कह्यु खबर? ए आपेल छे 7, डी आपेल छे 3, एन आपेल छे 8, अने एन गोतवानो छे। हवे बाळको, आपणने खबर छे कि समांतर श्रेणीनो प्रथम पद ए छे, आने कहशु ए प्लस डी, आने कहशु ए प्लस 2d। आ त्रीजू पद होय तो यमा आवे ए प्लस 2d। एम आपणे आगळ जईए अने जो दसमुं पद जोतुं होय, दसमुं पद तो ए प्लस 9 थशे, 9d। हा, एम तमारे आगळ जाता छेल्लुं पद एटले an। हा, छेल्लुं पद एटले an एन એટલે આમ અનંત, ખબર નહીં કોણ છે, એટલે છેલ્લું પદ એન નું પદ an, તો એના માટેનું સૂત્ર થશે n માઈનસ 1 ઇન્ટુ ડી। આ આપણે સમજી ગયા છે, એકદમ સરળ। તો હવે આપણી પાસે આ એક જ સૂત્ર આવ્યું, an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ ડી। હા, સરળ છે બાળકો, an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ ડી। આ એક જ સૂત્ર, કેમ આવે છે? પ્રથમ પદ a, પછી a વત્તા ડી, a વત્તા 2d, a વત્તા 3d, એમ કરતા a વત્તા n માઈનસ 1 ઇન્ટુ ડી। તો હવે આપણે અહીંયા એ સૂત્ર વાપરવાનું છે, an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ ડી। સરળ છે બાળકો, હા, એકદમ સરળ। હવે જુઓ શું આપેલું છે આપણને દીકરાઓ, આવા તો ઘણા દાખલા છે, શું આપ્યું છે? a આપેલ છે, d આપેલ છે, n આપેલ છે, તો an એટલે n ને સ્થાને 8 લખવાનો બાળકો, અહીંયા n બરાબર 8, એટલે અહીંયા આપણે a8 મેળવવાનું છે, a8। ફરીથી જ્યાં જ્યાં n છે ત્યાં આપણે 8 લખશું। હાઉ સરળ છે બાળકો, હા, n ને સ્થાને 8 લખવાના, બાકી બધી કિંમતો, હાલો n ને સ્થાને 8 બરાબર, એટલે બરાબર a એટલે 7 પ્લસ, હવે અહીંયા શું કરવાનું, 8, શા માટે 8 બાળક, n બરાબર 8, હવે d કેટલા છે, તો કે 3, હવે આ સાદુરૂપ મહત્વનું છે બાળકો, હા, એકદમ સરળ, 8 માઇનસ 1 એટલે શું થાય, 7, ચાલો આ બંને વચ્ચે શું છે, ગુણાકાર છે, 7 3 21 એટલે 28, ચાલો મળી ગયું આપણને an, an એટલે હકીકતમાં શું થયું, a8, શું મળે છે આપણને, a8 શું મળે, તો કે 28। દાખલો પૂરો થઈ ગયો દીકરા, આવા જ દાખલા છે, જો બીજો દાખલો આવો છે તો સૂત્ર એ જ વાપરવાનું।
फरी थी a प्लस n माइनस वन इनटू d सरल छे के नहीं हाँ बाळको हवे a आपेल छे d d गोतवानो छे सरल छे a tan आपेल छे अने a n बराबर जीरो छे एनो मीनिंग n बराबर दस એટલે અહીંયા a दस મૂકવાના શું મૂકવાના दस અહીં a n बराबर a tan बराबर जीरो छे કેને આધારે લખ્યું છે તો કે રકમ રકમને શું કહેશું દીકરો બોક્સ એટલે રકમ રકમમાં આપ્યું છે હા આપણે બીજું કાંઈ કહીધું નથી n ને સ્થાને શું મૂકવાનું 10 n ને સ્થાને શું મૂકવાનું 10 શા માટે 10 રકમમાં આપ્યું છે બાળકો n બરાબર 10 હાલો 10 અહીંયા 10 મૂકો આ a a એટલે माइनस अठार वत्ता दस ओछा एक इंटू डी बराबर जीरो अहमे शाटे जीरो मूको खास ध्यान दियो सूत्र एक ने बाळक ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी बस सादू रूप दे दियो जो अहिया बराबर એટલે હવે અહીંયા બરાબર ન આવે હવે અહીંયા તેથી આવે આ તેથી છે હવે ઈ તેથી અત્યાર સુધી આપણે આમ લખતા હતા તો ચાલો આમ લખીએ બંને સરખું માઈનસ 18 પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 0 હવે tan માઈનસ 1 એટલે 9 9d હવે માઈનસ 18 કેની તરફ જશે આ હવે 9 ક્યાં આવશે બાળકો છેદમાં છેદમાં હા તો d ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો આટલું સરળ હતું બાળકો હા એકદમ સરળ શું કરવાનું n બરાબર 10 એટલે અહીંયા 10 મૂકવાના એટલે a tan બરાબર 0 એ રકમમાં આપેલું છે એ રકમને આપણે સમજવી પડે સમજી લે શું રકમને વ્યવસ્થિત હા આવા જ બાકીના બે દાખલા હમણા જ આપણે જોઈ લે ફરીથી ખ્યાલ આવ્યો આ આપણો જવાબ છે d બરાબર 2 ચાલો બાળકો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમારે નોટબુકમાં ઉતારવામાં સરળતા રહે